नमस्कार मित्रों, हूँ शिल्पा। मित्रों, चलो आज एक एवा पति पत्नी नी वात करीश जे सांभळी घणा लोकोना जीवन में फेरफार आवी शके छे। तो वीडियो ने अंत सुधी सांभळता रहेजो। सूरज यार, क्या ध्यान छे तारू? आज पाछो सवार में भाभी साथे झगड़ो करीने आव्यो लागे छे। वाह वाह, तू मारो फ्रेंड छे के निशानो? सूरज गुस्से थता एना फ्रेंड मनोज ने कहे छे। हमेशा हूँ ज झगड़ो करते हो, एवं केम लागे छे तने? अरे सूरज, गुस्से केम थाय छे? अने हूँ तो तमारा बन्ने नो फ्रेंड छू, अने नानपण थी तमने बन्ने ने ओळखू छू, एटले एटलो तो तने ओळखू ज के झगड़ो तू ज करीने आवे छे। मनोज नी वात साची हती अने ए सूरज पण जाणतो हतो। सूरज निशा अने मनोज नानपणना मित्रो हता। प्ले हाउस मां हता त्यारथी लईने कॉलेज सुधी साथे ज भण्या हता। ए पछी सूरज अने निशानी मैत्री प्रेममां परिणमी अने बन्नेए वडीलोनी मंजूरीथी लग्न कर्या। सूरज पहेलाथी ज एना नाम जेम मगजनो गरम अने निशा एनाथी तद्दन विपरीत, एकदम शांत। ज्यारे पण सूरज गुस्सो करतो त्यारे निशा चुपचाप सांभळी लेती। हवे काल रातनी ज वात लई लो। सूरज क्रिकेट जोता जोता निशा ने बूम पाड़े छे कि निशा, मारे काल एक जरूरी मीटिंग छे, तो जरा अलार्म लगावी देजे। निशा बेडरूममांथी सूरजने जवाब आपता कहे छे कि सूरज, हूँ कपड़ा इस्त्री करूँ छू, जरा तू सेट करी देने। हाँ ओके, हूँ मेळवी देश। एटलू कहीने सूरज पाछो क्रिकेट जोवामां मशगूल थई जाय छे अने अलार्म सेट करवानुं भूली जाय छे। निशा पण काममां व्यस्त होवाथी અને થાકેલી હોવાથી રોજ 6 વાગે ઉઠતી નિશા તે દિવસે 7 વાગે ઉઠે છે। નિશા, મારી કેટલી અગત્યની મીટિંગ હતી, મેં તને વહેલા ઉઠવાનું કીધું હતું, એની જગ્યાએ આજ તું ઉલટાની લેટ ઉઠી। મેં તને કીધું હતું ને કે એલાર્મ મેળવી દેજે, પણ નહીં, તું તો તારા કામમાં જ મશગુલ હતી ને। આમ સૂરજ ગુસ્સામાં નિશા સાથે ઝઘડો કરી નાસ્તો કર્યા વિના ઓફિસે જતો રહે છે। સૂરજ ઓફિસમાં હતો પણ એનું મન કામમાં લાગતું નહોતું। એને પણ ખબર હતી કે વાંક એનો હતો અને એ માટે એ નિશાને જ જવાબદાર ગણાવતી, એની સાથે લડીને આવ્યો હતો। એ હંમેશા આવું જ કરતો અને પછી પોતાની ગલતી મહેસૂસ થતાં એ નિશાને કોલ કરી એની માફી માગી લેતો, કાં તો એના માટે કોઈ ગિફ્ટ લઈ જઈ એને મનાવી લેતો। આજ પણ એ ઓફિસથી વહેલો નીકળી મોલમાં જઈ નિશા માટે ગિફ્ટ લઈ આવ્યો। ઘર પહોંચીને એને ડોરબેલ વગાડી। આજ તો તું એટલો વહેલો, જોબ પરથી સરે કાઢી મૂક્યો કે શું? નિશાએ મજાકમાં સૂરજને પૂછ્યું। શું નિશા, તું પણ યાર, તારા માટે સરપ્રાઈઝ લાવ્યો છું। હા મને ખબર છે, એ તો તને વહેલો ઘરે જોતા જ હું સમજી ગઈ, નિશા સૂરજને જવાબ આપતા કહે છે। નિશા, સોરી યાર, ભૂલ મારી હતી અને સવાર સવારમાં હું તને ખીજાયો, તારી સાથે લડ્યો, માફ કરી દે યાર। સૂરજ, હું તારાથી નારાજ નથી, જે થયું એ ભૂલી જા। થેન્ક યુ માય ડાર્લિંગ, આઈ લવ યુ, સૂરજ નિશાને આલિંગન આપતા પ્યારથી કહે છે। પણ નિશા, મને ખબર નથી પડતી કે તું કેમ આવી છે, મતલબ આજની વાત નથી, હું ઘણી વાર આવું કરું છું, મારી ભૂલ હોવા છતાં તું મારાથી નારાજ નથી થતી અને ગુસ્સામાં હું ગમે એમ કહું તું ક્યારેય મારી સાથે બહેસ નથી કરતી। કેમ તું એટલું સહી લે છે? કેમ તારામાં આટલી સહન શક્તિ છે? આજ તો તારે મને આનો જવાબ આપવો જ પડશે। સૂરજ, એક વાતનો જવાબ આપ કે આપણે એકબીજાને ક્યારથી ઓળખીએ છીએ? સૂરજ જવાબ આપતા કહે છે કે જ્યારે તને મારું નામ પણ બોલતા નહોતું આવડતું, એટલે કે 28 વર્ષથી। તો સૂરજ, જ્યારે આપણે નાનપણમાં સાથે રમતા ત્યારે પણ આવો જ હતો, સ્કૂલમાં જતા થયા ત્યારે પણ આવો જ હતો, કોલેજમાં આવ્યા ત્યારે પણ આવો જ હતો, અને તારી સાથે પ્રેમ કર્યો ત્યારે પણ આવો જ હતો, અને હવે લગ્ન થઈ ગયા એટલે હું એમ ઈચ્છું કે તું બદલી જા, આવું ના કરે તો એ ઠીક ના કહેવાય, કારણ કે મને ખબર જ હતી કે તું આવો જ છે, છતાં પણ મેં તને પ્રેમ કર્યો, તું જેવો છે એને પ્રેમ કર્યો અને હંમેશા કરીશ। અને રહી વાત એ કે હું તને સામે જવાબ કેમ નથી આપતી, કેમ ચૂપચાપ સાંભળી લઉં છું, તો વાત એમ છે કે સામે એકબીજા પર આક્ષેપ કરવાથી ક્યારેય કોઈ સમજી ના શકે, ઉલટાનું ઝઘડા વધુ થાય। તું મને એક વાક્ય કે એના બદલામાં હું તને એ સંભળાવું તો એ ઝઘડો પૂરો તો નહીં થાય, પણ એનાથી આગળની જૂની વાતો પણ યાદ આવે અને એકબીજા પર વધુ આક્ષેપ કરીએ એવું બને, અને પછી તું આવી રીતે ઓફિસમાં એકલો બેસે તો તને મારા એ આક્ષેપો જ યાદ આવે। પણ જો હું ચૂપ રહું છું એટલે તું ઓફિસમાં બેસી વિચારે છે કે ઝઘડો શું કામ થયો,
વાંકો ન હતો અને પછી તને તારી ભૂલ સમજાય છે અને મને તો આવીને સોરી કહે છે અને મારા માટે ગિફ્ટ લાવે છે અને એમ પણ આપણે બંને એકલા જ રહીએ છીએ। જો બંને ઝઘડો કરીશું તો ચૂપ કોણ કરાવશે આપણને? અને સૌથી મહત્વની વાત કે હું તને પ્રેમ કરું છું અને તું જેવો છે એવો જ મને ગમે છે। આઈ લવ યુ સુરજ। સુરજ મજાક કરતા કહે છે કે આઈ લવ યુ ટુ જાગ, તું તો બહુ જ સમજદારી નીકળી હો નિશા। વાઇફ હંમેશા સાચી જ હોય એટલું યાદ રાખજો। અચ્છા એવું છે, મને તો આજે ખબર પડી। સુરજનો આ જવાબ સાંભળી બંને ખડખડાટ હસી પડે છે। મિત્રો, એક પતિ પત્નીની આ વાત છે। પત્ની જ્યારે પણ તૈયાર થતી ત્યારે પતિને પૂછતી કે કેવી લાગું છું। પતિ ઓલવેઝ જવાબ આપવામાં મોડું કરતો અને પત્નીને ખોટું લાગી જતું। તારા માટે તૈયાર થતી હોઉં અને તને તો કંઈ પડી જ નથી, હવે તને કોઈ દિવસ પૂછવાની જ નથી। આમ છતાં એ દરેક વખતે પૂછતી। પતિ દરેક વખતે જવાબ આપવાનું મોડું કરતો અને પત્ની ખોટું લગાડતી। એક વખત એવું થયું કે 3 મહિના માટે પતિને કામ માટે વિદેશ જવાનું થયું। આ સમય બંને માટે અઘરો હતો। પત્નીને અમુક પ્રસંગોપાત તૈયાર થવાનું થયું। દર વખતે તે મનમાં બોલી જતી કે જો તો હું કેવી લાગું છું। હવે તો જવાબ આપવાવાળું જ કોઈ હાજર નહોતું। પત્નીની આંખો ભીની થઈ જતી। તેણે એક રસ્તો શોધી કાઢ્યો, તૈયાર થઈને તરત જ સેલ્ફી પાડી પતિને મોકલી આપતી અને મેસેજમાં લખતી કે હું કેવી લાગું છું। બીજી જ મિનિટે પતિનો જવાબ આપતો કે યુ લુક નાઇસ। પત્નીએ એક વખત લખ્યું કે સામે હતો ત્યારે તો આટલી ઝડપથી જવાબ નહોતો આપતો, હવે કેમ આટલી ઝડપથી રિસ્પોન્સ કરો છો? પતિએ કહ્યું કે તું નજીક હતી ત્યારે તને નારાજ કરવાનું પણ ગમતું હતું, તને મનાવવાની પણ મજા આવતી, હવે તું પાસે નથી, હવે તો તારા ફોટાની રાહ જોતો હોઉં છું। લવ યુ ટુ મચ। ખોટું એનું જ લાગે જેની સાથે પ્રેમ હોય, બાકી તો માણસ એવું જ કહેતો હોય છે કે જેને જેવું લાગવું હોય એવું લાગે, શું ફેર પડે છે? સાચી વાત છે, કંઈ જ ફેર પડતો નથી, ફેર પડતો હોય એનું જ ખોટું લાગે। તમારું કોઈને ખોટું લાગે છે? તમને કોઈનું ખોટું લાગે છે? જો લાગતું હોય તો માનજો કે તમારી નજીક છે એ તમને પ્રેમ કરે છે। આવી વ્યક્તિને પ્રેમથી મનાવી લેજો। ખોટું લગાડવાની મજા શું છે એ જાણવું હોય તો ક્યારેક એવી વ્યક્તિની વેદના જાણી જોજો જેનું કોઈને ક્યારેય ખોટું લાગતું હોતું નથી। ખોટું લગાડવાવાળા પણ બધાના નસીબમાં નથી હોતા। તો મિત્રો, આ હતો આજનો વિડીયો। જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ બીજા વિડીયોને સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે। આભાર।